ત્યાં બરોડામાં એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર મદન હતા એ 1985માં અમારો બહુ જ મોટો ફેસ્ટિવલ અમદાવાદમાં ઉજવાયેલો તે ત્યાં આવેલા અમારા આમંત્રણથી માન આપીને એમણે મુખ્ય મંચ ઉપરથી બહુ સરસ એક વાત કરેલી કે વી એટ એમએસ યુનિવર્સિટી વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ અમે યુનિવર્સિટીમાં ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ કારણ કે સંસ્કાર નહીં અને અત્યારના મા બાપને પણ તમારે એવું છે કે મારો છોકરો મોર ઇન્ફોર્મેશન અને ખુશ થાય કે સ્વામી મારો છોકરો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે ને પણ આઈપેડ ઓપરેટ કરે છે તું મૂરખ નતા છોકરો બિચારો તો નાનો છે ને શું કેવો મૂરખ પણ તું તો મૂરખ જ આટલી નાની ઉંમરે તમે તે આ ગેજેટ એના હાથમાં આપ્યું છે એ તારે ભોગવવાનું આવશે હમણાં 5-10 વર્ષ પછી ઘણા ખુશ થાય કે સ્વામી મારો છોકરો 1.5 વર્ષનો છે ને બોલો પણ પ્લે સ્ટોરમાં જઈને ગેમ શોધી આવે છે મૂરખ આપણે એવી ઈચ્છા છે કે નાનપણ જેને માહિતી બહુ હોય એને નોલેજ બહુ હોય એક્સપોઝ થાય મોડર્ન થાય એડવાન્સ થાય એની હું ના નથી કહેતો સારો અભ્યાસ કરાવવો જોઈએ સારા કલ્ચરથી ઉછેર થવો જોઈએ સમાજમાં પ્રતિષ્ઠા સારી બંધાય એની માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ એની ના નથી પણ સાથે મૂલ્યો અને સંસ્કારની પણ વાત થવી જોઈએ ને તમારા ઘરમાં જેટલું ટીવી ચાલે છે એનું 10% ટાઈમ પણ સત્શાસ્ત્રો વંચાય છે તો પર્યુષણ પર્વ એની માટે છે આ પરિવર્તનનું પર્વ છે તમે ખાલી એક નિયમ લઈને જાઓ ને આજે તો એ તમારા બધા પર્યુષણ પર્વો સફળ થયા કયો જેટલો ટાઈમ ઘરમાં ટીવી ચાલે ને એનો 10% ટાઈમ સત્શાસ્ત્રોનું વાંચન રાખજો ફેમિલીમાં બધા ભેગા થઈને પ્રમુખ સ્વામી મહારાજ એને ઘર સભા કહેતા તો વેલ્યુઝ આવશે સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની કોઈ ખામી નથી દર વર્ષે ઘણી બધી કોલેજો બંધ થાય છે હમણાં 2 વર્ષ પહેલાનો એક રિપોર્ટ તો મને ખબર છે 122 કોલેજ બંધ થઈ ભારતમાં એન્જિનિયરિંગની એમબીએ એટલે મેનેજમેન્ટની બીબીએ અને એમબીએની કોલેજીસ બંધ થઈ છે સ્ટુડન્ટ્સ નથી અથવા તો ફેકલ્ટીના પ્રોબ્લેમ છે અથવા તો એડમિનિસ્ટ્રેટિવ સેટઅપમાં પ્રશ્ન છે એટલે વી હેવ ઇનફ ઇન્સ્ટિટ્યુટ્સ વી હેવ ઇનફ ડોક્ટર્સ ઇનફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇનફ એન્જિનિયર્સ વોટ વી નીડ ઇઝ ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ગુડ એન્જિનિયર્સ ગુડ ડોક્ટર્સ એ હ્યુમન ઇન મેન છે એ માણસમાં માણસાઈની વાત છે બાકી નોકરી ધંધો વેપાર કરીને બૈરા છોકરાને સંભાળીને છોકરાને મોટા કરીને પરણાવીને એવી જિંદગી તો આખી દુનિયા જીવે છે અને તમે એમ કહો કે મેં 2 દીકરા 3 દીકરા મોટા કરીને બધાને લાઈને ચડાયા બધાને કંઈક ધંધો શોધી આપ્યો કેટલું મોટું કામ કર્યું તે આપણા કરતાં તો જંગલી પ્રાણીઓ જંગલમાં જે બચ્ચાને મોટા કરે છે ને જે જોખમ નીચે અને જે બીક નીચે એક ચિત્તાને એના 3 બચ્ચા મોટા કરવા એટલે ઇટ્સ અ ચેલેન્જ હા સિંહણને એના બચ્ચા કારણ કે બચ્ચાને મૂકીને શિકાર કરવા જવાનું પછી બચ્ચાને સંતાડવાના નહીં તો બીજા બધા જંગલી પ્રાણી તો ખાઈ જાય ને મારી નાખે કહેવાની વાત એ છે કે ખાલી સાંસારિક જવાબદારીઓ થોડીક બરોબર નિભાવવી એમાં આપણું કર્તવ્ય પૂરું નથી થતું આપણે આપણી નેક્સ્ટ જનરેશનમાં વી શુડ ઇમ્બાઇ વેલ્યુઝ ઇન ધર લાઈફ એમાં માણસાઈ આપણે ઉમેરીએ એ 21મી સદીની જરૂરિયાત છે એ આપણે જોઈએ છે અને આપણે ખાનદાનીથી જીવ્યા હોય સદગુણે યુક્ત જીવ્યા હોય તો આપણને જીવનમાં સંતોષ રહે અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ તમારું કોન્સાઇન્સ ક્લિયર હોય કે મેં કોઈનું ખોટું નથી કર્યું મેં કોઈને છેતર્યા નથી મેં કોઈનું લીધું નથી ખોટું હું પ્રામાણિકતાથી નૈતિકતાથી રહ્યો છું એ સંતોષ રે જીવનમાં એ જીવન જીવ્યા કહેવાય બાકી તો હમણાં રાત્રે 12 વાગશે રોડ બધા સુમસાન થશે ને બધા કૂતરાઓ રોડ ઉપર આવશે ને અડધા કટકા રોટલા માટે ઝઘડ છે અને એના 12 કલાક પછી કાલે સવારે બપોરે 12 વાગે 3-પીસ સૂટ પહેરી અને ટાઈ પહેરી અને કોર્પોરેટ ઓફિસમાં 1/2 એકર જગ્યા માટે ઝઘડશે બે સરખા હા બેને સરખા જ સમજો ને વૃત્તિ તો એની જ રહી પશુ વૃત્તિ જે ધન આપણું નથી જ્યાં આપણો હક નથી ત્યાં થૂકીએ પણ નહીં ખાનદાની હોવી જોઈએ કે ભલે એક ટંકું ઓછું જમવું પણ કોઈનું અનિતિનું તો લઈ જ ના શકું એટલી તો માણસાઈ હોવી જોઈએ ને નહીં તો એ પશુ વૃત્તિ આપણી થઈ કહેવાય તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે પરધન પથ્થર માનીએ આમાં કેટલી મોટી માણસાઈ આવી ગઈ પરધન
પથ્થર માનીએ કે જે ધન તમારું નથી પરનું છે, એની માટે શું ભાવ રાખવાનો કે આ પથ્થર જ છે, સામુઈ ના જોવાય, થૂકાય નહીં, આપણું થૂક બગડે. આ તો કોકના હકનું હોય એમાં હક જમાવાનો, એમાં કોર્ટના કેસ ચલાવવાના, ક્યાંક પૈસા ખવડાવી 7-12માં નામ નંખાઈ દેવાનું, આ તો કઈ ધંધા કર્યા કહેવાય? તું તે તારી જાત લજવી, માની કુખ લજવી, તારું ખાનદાન લજવ્યું, બધું તે લજવ્યું આવા ધંધા કરે. અને એવું કરીને જે ભેગું કર્યું એમાંથી કેટલું આપણે ભેગું લઈ જઈ શકીએ છીએ? અત્યારે બધા જ ના પાડશે, કારણ કે પર્યુષણમાં બેઠા છે. ના ના, કંઈ સાથે નથી લઈ જવાનું. પણ કાલ સર 10 વાગે દુકાને બેસે એટલે ખબર, બધું ટેસ્ટિંગ થઈ જાય. તો અણહકનું લેવાય જ નહીં. તો આ માણસાઈમાં, હ્યુમન ઇન મેનમાં પહેલી વાત આ સમજો, અણહકનું લેવાય નહીં. આ પહેલી માણસાઈ, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન ઇન મેન. The money that does not belong to me, I don't touch it, I don't look at it, I don't even spit at it. ઓ થૂકું પણ નહીં. એ આપણી પ્રથમ માણસાઈ છે. અણહકનું કોઈ દિવસ લેવું. એટલો બધો પૈસા પ્રત્યે આપણને પ્રેમ થઈ ગયો છે. એન્ડ વી હેવ ગિવન ટુ મચ પાવર ટુ મની, કે બધો જ આપણો વહીવટ, આપણા જીવનના બધા નિર્ણયો એ પૈસો જ નક્કી કરે છે. સંબંધો પણ પૈસા જ નક્કી કરે છે, આપણે નક્કી નથી કરતા. બહુ શાંતિથી તમે વિચારજો, તમારા સંબંધો એ પૈસો નક્કી કરે, તમે નક્કી નથી કરતા. ફર્સ્ટ ડિસિઝન તો પૈસો જ લે છે, પછી સેકન્ડ ડિસિઝન તમે લો છો. તો વી હેવ ગિવન ટુ મચ પાવર ટુ મની ધેન ઇટ એકચ્યુઅલી ડિઝર્વ્સ. આટલી બધી સત્તા પૈસાને જીવનમાં આપી જ ના દેવાય. અને સાંજ પડે કોઈ સોનાની કઢી પીતું નથી. સાંજ પડે બિલ ગેટ્સ ને વોરેન બફેટ ને મુકેશ અંબાણી બધા સોનાની કઢી પીતા હશે. એટલે હું આ નામ આપું છું, એ લોકોના જીવનમાંથી આપણે પુરુષાર્થ શીખવાનો છે. નીતિમત્તા, પ્રામાણિકતા, એથિકલ વેલ્યુઝ, ઘણી બધી વાતો છે સમજવા જેવી, શીખવા જેવી. પણ એક આ વાત છે કે સોનું ગાળીને કંઈ લિક્વિડ કરીને સાંજે કઢી જોડે ખવાતું નથી. કઢી જોડે, કઢી શેની બનેલી હોય? છાશની, ચણાના લોટની, બધા એ જ પીવે છે. એટલે અતિ લોભ છે એના કારણે આપણનામાં માણસાઈ આવતી નથી. થોડાક પૈસા માટે કોકને છેતરી લઈએ, કોકની સાથે ખોટું બોલી લઈએ, કોકની પાસેથી માહિતી છુપાવી લઈએ, કોકને દગો દઈ દઈએ, આ તો પશુ જેવું જીવન થયું. ઇટ્સ નોટ હ્યુમન ઇન મેન, ઇટ્સ એનિમલ ઇન મેન. અને આ વસ્તુ તમને ક્યારેય આનંદ ને શાંતિ નહીં આપી શકે. લિયો ટોલ્સ્ટોય એક બહુ સરસ વાર્તા લખી છે કે એકવાર રાજાને એમ થયું કે આપણે પાસે તો બહુ જમીનો છે, લાવો કંઈક આપીએ લોકોને. પણ એવો વિચાર આવ્યો કે આપણે એક શરત મૂકીએ, એ શરત જીતે ને આપણે જમીન આપીએ. એટલે શરત મૂકી, સૂર્યોદય થાય ને એટલે આ સ્ટાર્ટિંગ લાઇનથી દોડવાનું ચાલુ કરવાનું અને સૂર્યાસ્ત સુધીમાં અહીંયા પાછું આવી દેવાનું. તો એ જેટલું દોડ્યો એટલા સ્ક્વેર કિલોમીટર જગ્યા એને આપી દેવાની, પણ મિનિમમ આટલું તો એને દોડવાનું જ. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતી. એટલે કે પછી નહીં તો ખાલી પહેલી કન્ડિશન તો આખું ગામ સવારથી દોડવા માંડે. મિનિમમ આટલું તો દોડવાનું છે. એટલે ખેડૂત તૈયાર થયો, એને એમ થયું કે હું દોડું. એટલે સ્ટાર્ટિંગ લાઇનથી એમને શરૂઆત કરી. સૂર્યોદય થયો એટલે એ તો દોડ્યા. આઈડિયલી એને સૂર્યાસ્ત સુધીમાં અહીં પાછું પહોંચવાનું હોય તો કેટલા વાગે પાછું વળી જવું જોઈએ? 12 વાગે. બરાબર, તમારે, તમે દોડો છો એમ સમજો ને, 2 વાગે પછી, 12 વાગે પછી, 1 વાગે પછી. તમે એકચ્યુઅલી દોડો છો ને, તમારે પ્લાનિંગ કરવાનું. તમે પાછું રિવર્સ ક્યારે ચાલુ કરશો? કેટલા વાગે? સમજ લો, 6 વાગે સૂર્યોદય છે અને 6 વાગે સૂર્યાસ્ત છે સાંજે, એમ સમજી લો અત્યારે. 12 વાગે પછી, 11 પછી, 11:30, 9 વાગે. વહેલું બહુ કર્યું.
એટલે જે મધ્યાહને બોલ્યા ના તો બે વાગે બોલ્યા, બહુ કરી. તમને ખબર છે કે પહેલા બે કલાક તમે દોડો એમાં તમારો 70% પાવર વપરાઈ જવાનો છે, પણ તોય પેલો લોભ હોય ને, હજી એક પેલું ખેતર લઈ લઉં, પેલા ટેકરા સુધીની જમીન લઈ લઉં. એમ કરતા કરતા 12 થયા 12:30 થયા, 1 થયો 1:15 થયો 1:30 થયો. પેનસુંગના હવે તો પાછું જવું જ પડશે, કારણ કે શરત પૂરી નહીં થાય તો કાંઈ નહીં મળે. એટલે તો પાછો દોડ્યો. રાજાને એના વજીરને બધા સૈનિકો ઊભા હતા, એને જોયા પણ ખરા કે દૂરથી આ લોકો ઊભા છે. અને આ બાજુ 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા 5:30 5 પછી એને નજરમાં પણ આવી ગયા કે રાજાને વજીર ત્યાં ઊભા છે. એ પડ્યો પાછો ઊભો થયો, થાકી ગયેલો, લોથ થઈ ગયેલો પડ્યો, ઊભો થયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા. અને એકદમ નજીક આવીને આ બધું સૂર્ય ડૂબતો હતો, આમ છેલ્લી ક્ષણ હતી, અને લગભગ 8-10 ફૂટ દૂર હતો. એને આમ છલાંગ મારી કે મારો હાથ છે એ સ્ટાર્ટિંગ લાઈનને અડાડી દો, અને આમ હાથ લાંબો કર્યો, 1 ફૂટ ટૂંકો પડ્યો, અને ત્યારે મેસિવ હાર્ટ એટેક આવ્યો અને મરી ગયો. આ લિયો ટોલ્સ્ટોયે બહુ સુંદર વાર્તા લખી છે, પછી નીચેનો બોધ બહુ સરસ લખ્યો છે. રાજાએ કીધું કે હવે આને દાટી દો, કારણ કે એ તો મૃત્યુ તો પામી જ ગયેલો. લિયો ટોલ્સ્ટોયે લખ્યું કે એકચ્યુઅલી તો માણસને 6x2 ફૂટની જગ્યાની જરૂર છે, વધારે અમથું દોડે છે વધારે મેળવી લેવા માટે, અને આપણે તો એટલી જરૂર નથી, કારણ કે આપણે તો આમ દિવાસળી સળગાઈ 40 મિનિટમાં કાર્યક્રમ પૂરો, તો આપણે તો એટલી જરૂર નથી. એટલે આપણે મહેનત કરીએ ની ના નથી, પુરુષાર્થ કરવો જોઈએ, શ્રદ્ધાથી પુરુષાર્થ કરવો જોઈએ, પૈસા સારી રીતે કમાવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ ની ના નથી. એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે અને ગૌરવ પણ છે. અને તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે એની માટે પ્રયત્નશીલ થવું જ જોઈએ કે તમારા પરિવારને તમે વધારે સુખી કરી શકો, સંતાનોને વધારે સારો અભ્યાસ આપી શકો, ભવિષ્યમાં દેશ પરદેશમાં એને ભણવા જવું હોય તો તમે વ્યવસ્થા કરી શકો. એટલે પુરુષાર્થ કરવો, પૈસા કમાવેની ના નથી, પણ લોભમાં, ઇન્ફેચ્યુએશનમાં યુ આર લુઝિંગ યુઅર સ્ટેબિલિટી, યુ આર ગેટિંગ ઓવર અટેચ ટુ મની. એટલું બધું અટેચમેન્ટ પૈસા પ્રત્યે વધી જાય એટલે એમાં ઘણું બધું ખોટું થાય છે, આઘું પાછું થાય છે, અને અનીતિ થાય છે, અને માણસાઈ જતી રહે છે. આ વાત આપણા સત્શાસ્ત્રોમાં છે, મહાન સંતોએ આપણને સમજાવેલી છે, આપણને પણ વિચાર છે. આ કંઈ મેં નવો વિચાર કોઈને કીધો જ નથી, આવા વિચારો આપણને પણ છે, પણ પેલા વિચારો પાછા સબળ છે, વધારે તાકાતવાળા વધારે છે, એટલે આને ઓવરપાવર કરી જાય છે. એટલે પ્રથમ માણસા એ છે કે અણહકનું લેવું નહીં, લોભ રાખવો નહીં. બીજી મોટી